અમરેલી જિલ્લાના દામનગર પાસેના આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખ્યા હનુમાન મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓમાં લાંબા રૂટ થી કોઈ એસટી બસ ની સુવિધા ન હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે હાલ પ્રવાસીઓને આકર્ષવા સારી સુવિધાની જાહેરાતો બીજી બાજુ પોષણક્ષમ આવકના બહાના હેઠળ અનેકો મહત્વના રૂટ બંધ કરી ખાલી બસો પણ દોડાવાઈ રહી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ ભુરખિયા હનુમાન મંદિરના યાત્રિકો માટે કોઈ સુવિધા ન હોય જેથી દર્શનાર્થીઓની દયનીય હાલત પરિવહનની સુવિધા વગર હેરાન થતા યાત્રિકો યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિર અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં દસ કિલોમીટરના અંતરે આવેલા સુપ્રસિદ્ધ ભૂરોખ્યા હનુમાન મંદિર સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પણ પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની બસ ન ફાળવતા લોકોમાં રોષ વ્યાપેલ છે અહીં દૂર દૂરથી આવતા યાત્રિકો પરેશાની ભોગવી રહ્યા છે મંદિર ટ્રસ્ટ ચેમ્બર ઓફ કોમર્સે તેમજ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ અમરેલી વિભાગીય નિયામકનું પેટનું પાણી હલતું નથી બાપુનગર ભાવનગર પાલેતાણા રૂટ ચાલુ હતા તે પણ બંધ કરી દેતા પ્રાંત કચેરી ખાતે સંકલન મીટિંગમાં પ્રશ્નો રજૂ કરેલ હોવા છતાં પણ એસટી તંત્રના સત્તાધીશો આ ખાડા કાન કરી રહેલ છે રૂટની જે બસો ચાલતી તે પોષણક્ષમ આવક ન મળતી હોવાના બહાના આપી બંધ કરેલ છે પરંતુ ખાલી ખમ દોડતી બસો અંગે અમરેલી વિભાગીય નિયામકનું ધ્યાન દોરવા છતાં પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી દર્શનાર્થીઓએ માગણી કરેલ હોવાનું નટવરલાલ ભાટીયાએ જણાવ્યું હતું નટવરલાલ ભાટિયા સાથે અશોક મણોર એન એસ ગુજરાત ન્યૂઝ અમરેલી